छोटा उदयपुर समाज कल्याण विभाग द्वारा 1.5 वर्ष पहला बाबा साहेब की प्रतिमा नसवाड़ी ग्राम पंचायत ने फाड़वी थी। प्रतिमा बेसाड़वा खातमुहूर्त पण कर्युं हतुं, पण आ प्रतिमा नसवाड़ी ग्राम पंचायत कम्पाउंड में धूल खाई रही होवाथी दलित समाज आगेवानोए कर्या सूत्रोच्चार। ग्राम पंचायत सत्ताधीशो सामे दलित समाज नो रोष। છોટાઉદેપુર સમાજ કલ્યાણ વિભાગ દ્વારા નસવાડી ગ્રામ પંચાયતને બાબા આંબેડકરની પ્રતિમા બેસાડવા માટે 80,000 રૂપિયાની ગ્રાન્ટ અને પ્રતિમા આપવામાં આવી હતી। પ્રતિમા આવતા નસવાડી જૂથ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અને સરપંચ નસવાડીના રાયણગોડા વિસ્તારમાં ભાથીજી મંદિર પાસે ચોકડી વચ્ચે દલિત વિસ્તારમાં બાબા આંબેડકરની પ્રતિમા બેસાડવા માટે 1.5 વર્ષ પહેલાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। પ્રતિમા નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં કપડું ઢાંકીને કમ્પાઉન્ડમાં મૂકી રાખવામાં આવી છે, જ્યારે 80,000 રૂપિયાની ગ્રાન્ટ પ્રતિમા બેસાડવા માટે ફાળવવા છતાંય ગ્રામ પંચાયત દ્વારા પ્રતિમાને બેસાડવાની કોઈ કાર્યવાહી ના કરી અને લાખો રૂપિયા વેરાની વસૂલાત કરતી હોવા છતાંય પ્રતિમા બેસાડવા માટે ગ્રામ પંચાયત પાસે સમય નથી। પ્રતિમા દૂર ખાતી હોવાથી બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસે દલિત સમાજના યુવાનો ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં પહોંચીને આ પ્રતિમાની સાફ સફાઈ કરી અને ફૂલહાર વિધિ કરી હતી, જ્યારે આજે દલિત સમાજના આગેવાનો ગ્રામ પંચાયત વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા। બાબા સાહેબ આંબેડકર સંવિધાનના ઘડવૈયા છે અને તેઓની પ્રતિમા બેસાડવામાં ગ્રામ પંચાયત નિષ્ફળ જતાં 1.5 વર્ષથી ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં પડી રહેલી પ્રતિમાને લઈને દલિત સમાજમાં ગ્રામ પંચાયતના સત્તાધીશો વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો છે। ગ્રામ પંચાયત સત્તાધીશો આગામી દિવસોમાં આ પ્રતિમા નહીં બેસાડે તો જલદ આંદોલન કરવાની ચીમકી પણ દલિત સમાજના આગેવાનોએ આપી છે। અલ્લારખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર। રોલ સર, આ પ્રતિમા કેટલા વખત પહેલા કોણે આપી છે અને અત્યારે શું સ્થિતિ? આ પ્રતિમા જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા ફાળવવામાં આવેલ છે અને નસવાડી ગ્રામ પંચાયતે 1 વર્ષ પહેલાં જગ્યા પસંદ કરીને દરખાસ્ત કરેલી સ્ટેચ્યુ મૂકવા માટેની જગ્યા પસંદગી માટે, તો એ ખાનગી માલિકીની જગ્યા પસંદ કરવામાં આવેલી તો ખાનગી માલિકીએ ના પાડી દેતા આપણે તણકલા ચોકડી પર પ્રતિમા મૂકવા માટે ખાતમુહૂર્ત કરેલું, પણ તૈયાર માપ કાઢતા એવું લાગે છે કે જો વચ્ચે વચ્ચે પ્રતિમા ગોઠવી તો બસોને મોટા વાહને આવવા જવામાં તકલીફ પડશે, એ માટે આપણે હાલ પૂરતું પ્રતિમાનું એ સ્થાપના કરી શક્યા નથી। ટૂંક સમયમાં અન્ય જગ્યા ફાળવી અને પ્રતિમા જલ્દીથી જલ્દી સ્થાપના થાય એવું ગ્રામ પંચાયત કરવા માટે। સર, કેટલી રકમ પ્રતિમા ભાડવા માટે આપવામાં આવી છે, તમારે શું થશે? પ્રતિમાની સ્થાપના કરવા માટે 80,000 જેટલી રકમની આપણને વહીવટી મળેલ છે, જો કે એટલી રકમમાં કામ થાય એમ નથી, તેમ છતાં ગ્રામ પંચાયતના નસવાડી ગામની જનતા પાસેથી ફંડ ફાળો કરીને કામ કરવા માટે વિચારેલ છે। સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર સિલ્ક પેલેસ રસ સેન્ટર ઉપર મળશે। સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સેવ પેલેસ ખાતે મળશે। હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો, શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સેવ પેલેસ ખાતે। હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક। સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ। શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ,
શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટર નો. પ્રેમ અને વિશ્વાસ નું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંક ની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.